વલસાડના કાજન હરી ગામે ચાલતી દારૂની મહેફિલમાં જિલ્લા એલસીબી પોલીસે ભંગ પાડી વલસાડ સરપંચ સંઘના પ્રમુખ સહિત 41 લોકોને ધરપકડ કરી હતી. લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની અને કબાબની મહેફિલ વલસાડના કાંજણ હરી ગામે ચાલતી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂની એક બોટલ લાવવા પર રોડ છે ત્યાં વલસાડના ભાજપના નેતાઓની મહેફિલમાં લાખોનો દારૂ ક્યાંથી આવે એ સવાલ ઊભો થઈ રહ્યા છે. વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નાનકવાડા ગામના સરપંચ વિનોદ પટેલ સહિત ડેપ્યુટી સરપંચ અને સભ્યો મળી નાનકવાડા ગામના 41 લોકો પોલીસ રંગે હાથે દારૂ અને કબાબની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી માહિતી બાતમીના આધારે વલસાડના કાંજણ હરી ગામે એક બંગલા આ પાછળના ભાગે ચાલતી હતી. શરાબ અને કબાબની મહેફિલ જેમાં પોલીસના હાથે લાગ્યા વલસાડના ટોચના બિલ્ડરોના ખાસ અને ભાજપના નેતાઓના નજીક ગણાતા એવા વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલની ધરપકડ કરી છે. સાથે નાનકવાડા ગામના ડેપ્યુટી સરપંચ પણ મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે મોંઘીદાટ કાર અને બાઇક પણ કબજે કરી તમામ વલસાડ રૂરલ પોલીસને સોંપ્યા હતા. મિસ્ત્રી ZSTV વલસાડ. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર GN ગોસ્વામી અને PSI પનારા તથા તેમની ટીમ દ્વારા કાંજણહરી ગામે બાતમી આધારે રેડ કરતા ત્યાં કુલ 41 આરોપી પકડાયેલા છે. જેમાં જે આરોપી છે એમાં વિનોદભાઈ પટેલ જે નાનકવાડા ગામના સરપંચ છે અને ધર્મેશભાઈ પટેલ જે ડેપ્યુટી સરપંચ છે અને મનીષભાઈ પટેલ જે પંચાયતના સભ્ય છે અને સાથે સાથે નાનકવાડા ગામના અન્ય માણસો કાંજણહરી ગામે વરસાદ સારો પડવાના કારણે વિનોદભાઈએ કથા રાખેલી હતી અને ત્યારબાદ એક બધાને જમવાનું આમંત્રણ આપ્યું હતું તેમાં આ દારૂની મહેફિલ માણતા પકડાયેલા છે અને દારૂની મહેફિલનો અને પ્રોહિબિશનનો જથ્થો પણ 15,000 જેટલી માત્રાનો મળી આવેલો છે જેનો પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે વાહનો જે હતા તે પણ વાહનો કબજે કરવામાં આવેલા છે અને આરોપીની આગળ તપાસ કરવામાં આવી રહી છે.